नमस्कार विद्यार्थी मित्रों, तमारुं स्वागत छे विद्यापुर एज्युकेशन नी अंदर। डिप्लोमा जे एंजीनियरिंग में जे अभ्यास करता विद्यार्थियों छे, विद्यार्थियों माटे जे एग्जामनुं टाइम टेबल आवी चूक्युं छे। एग्जामनुं टाइम टेबल हवे कया कया सेमेस्टरनुं आवेलुं छे, कई रीते एक्जाम लेवाशे, एना विशे आजे आपणे विडियोमां वात करवाना छे। तो सौथी पहेला तमारे शुं करवानुं छे, तमने अहींया देखाय छे अहींया सर्क्युलर जे ऑप्शन छे, ए सर्क्युलर ऑप्शनने बाजूमां जे इम्पोर्टंट सर्क्युलर छे एमां जवानुं छे। पछी जे पहेलो ऑप्शन तमने देखाय छे समर 2021 एक्जामिनेशन, एना पर तमे क्लिक करशो ने एटले तमारी सामे जो अहींया तमारे तमारे आ जे टेप छे एमां टेपमां ओके करवानुं छे। पछी जो डिप्लोमा एंजीनियरिंगमां अहीं ओके करवानुं छे, डिप्लोमा एंजीनियरिंगनी अंदर तमे ओके करशो एटले तमारी सामे जो सेमेस्टरनो तमारो टेब ओपन थशे। टेबनी अंदर जो आनी अंदर तमने देखाशे कि जो फोर्थ सेम न्यू छे, ओल्ड छे, फिफ्थ सेम छे, सिक्स सेम छे अने सेवन सेम छे, एट सेम छे। तो विद्यार्थी मित्रों, आनी अंदर जे ऑफलाइन एक्जाम जे लेवानी छे, बधा सेमेस्टरनी अंदर ऑफलाइन एक्जाम लेवाशे, परंतु जे एमसीक्यू बेज लेवानी छे ए एमसीक्यू बेज लेवानी छे। जे सिक्स सेम रेग्युलर तमने देखाय छे ए आपणे सिलेक्ट करीए छे। जे विद्यार्थियों एवा विद्यार्थियों जे विद्यार्थियों जे नो डेटा फाउंड आवतो हतो ए विद्यार्थियों एक्जामनी डेट आवी चूकी छे। तो विद्यार्थी मित्रों, जो तमने अहीं देखाय छे आपणे अहीं ब्रांच देखाय छे, एक एक नंबर ब्रांच थी लईने टोटल आपणे टोटल 60 मतलब कि 60 नंबर सुधीनी ब्रांच छे, बधानी डेट आवी चूकी छे। 3 ઓગસ્ટની એની એક્ઝામ છે, 3 ઓગસ્ટ મેં આપણે જે વિડીયોમાં હું દર વખતે હું તમને કહેતો હતો કે ઓગસ્ટના ફર્સ્ટ વીકમાં એક્ઝામ તમારે આવશે, તો તમે તૈયારી રાખજો। અને આની અંદર જો તમારો ટાઈમ રાખેલો છે 10:30 વાગ્યાથી 11:40 સુધીનો ટાઈમ છે, ટોટલ 70 મિનિટ રાખેલી છે, જે ઓનલાઈન એક્ઝામ હતી એમાં 70 મિનિટ એવી રીતે એક્ઝામ છે। પછી જો ઓફલાઈન એમસીક્યુ બેઝ એક્ઝામ રહેશે અને ટોટલ જે માર્ક્સ રહેશે એની અંદર ક્વેશ્ચન એટલે 70 માર્ક્સ 70 ક્વેશ્ચન રહેશે એની અંદર, અને જે 70 ક્વેશ્ચન છે એની અંદર તમને ખ્યાલ છે કે જે 56 માર્કની જે બેઝ સિસ્ટમ છે એ 56 માર્કની બેઝ સિસ્ટમ પ્રમાણે આ એક્ઝામ લેવાની છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હવે રેગ્યુલરનું થયું, હવે જ રીતે આપણે જે બીજાની વાત કરીએ, જેમ કે કોઈ પણ રેમિડિયલ વિદ્યાર્થીઓ છે, રેમિડિયલ વિદ્યાર્થીઓની આપણે એક્ઝામ જે છે સિક્સ સેમ જો ન્યૂ છે, ફિફ્થ સેમ જે છે, પોસ્ટ સેમ છે, તો એના રિગાર્ડિંગ આપણે ફિફ્થ સેમની અંદર આપણે ચેક કરીએ છીએ, જેમ કે કોઈની રેમિડિયલ એક્ઝામ હોય પછી આપણે સર્ચ કરીએ, તો હવે આની અંદર તમારા સામે આ દેખાય છે એમની એક્ઝામ પણ 3 ઓગસ્ટથી સ્ટાર્ટ થશે। બધા જે પણ સબ્જેક્ટ છે, બધા સબ્જેક્ટની અંદર જે એક્ઝામ જે છે 3 એક્ઝામથી સ્ટાર્ટ થવાની છે, અને જે એક્ઝામ લેવાની છે તમને અહીંયા દેખાય છે ઓફલાઈન ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ્સ એઝ પર રૂટીન પ્રેક્ટિસ ઓફ યુનિવર્સિટી, કે યુનિવર્સિટીએ છે જેવી રીતે એક્ઝામ દર વખતે લે છે એવી રીતે ઓફલાઈન એક્ઝામ લેશે। એનો જે ટાઈમ રહેશે તો ટાઈમ તમને અહીંયા દેખાય છે 2:30 થી 5 વાગ્યાનો, એટલે જે 2.5 કલાકનું જે પેપર દર વખતે હતું આની અંદર, એવી રીતે દર વખતે 2.5 કલાકનું પેપર હતું એવી રીતે લેવાશે। અને ઘણા પેપરની અંદર જેની અંદર 3 કલાકનું પેપર રહેશે એમાં 3 કલાકનું લેવાશે, એટલે જેવી રીતે દર વર્ષે લેવામાં આવતું એવી રીતે લેવામાં આવશે। પરંતુ જે આની અંદર જે કોરોનાની ગાઈડલાઇન પ્રમાણે જે ક્લાસની અંદર જે 50% સ્ટુડન્ટને બેસાડવામાં આવશે એવી રીતે ગાઈડલાઇનનું પાલન કરવામાં આવશે। અને આની અંદર તમે જો આ ફિફ્થ સેમનું તમે ચેક કર્યો, ફિફ્થ સેમમાં ગયા બાદ પછી આપણે જે કોઈ પણ ફોર્થ સેમની અંદર આપણે વિદ્યાર્થીઓનું આપણે જોઈએ, તો ફોર્થ સેમની અંદર પણ આપણે ચેક કરી શકીએ છીએ। તો અહીંયા ફોર્થ સેમમાં જવાનું છે, પછી તમારે અહીંયા સર્ચ કરશો, એટલે સર્ચ કર્યા બાદ તમારા સામે ફોર્થ સેમ રેમિડિયલનું આ તમને આવી જશે। એ પણ ઓફલાઈન બેઝ એક્ઝામ લેવાની છે, જે 4 ઓગસ્ટથી સ્ટાર્ટ કરવામાં આવશે, અને એ જે એક્ઝામ જે છે જે દર વખતે લેવાય એવી રીતે લેવાય છે। તો વિદ્યાર્થી મિત્રો, જે સિક્સ સેમના જે રેગ્યુલરના સ્ટુડન્ટ છે ડિપ્લોમાના, અને એઇટ સેમના જે રેગ્યુલર સ્ટુડન્ટ છે ડિપ્લોમાના, એની જ એમસીક્યુ બેઝ એક્ઝામ લેવાશે, અને જે એક્ઝામનું ડેટ આવી ચૂકી છે 3 ઓગસ્ટથી સ્ટાર્ટ થશે। તો વિદ્યાર્થી મિત્રો, તમને કંઈ પણ કંઈ ક્વેશ્ચન હોય એના રિગાર્ડિંગ તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો, અથવા મને ઇન્સ્ટાગ્રામ ઉપર મને મેસેજ મોકલી શકો છો। તમે આ જે ચેનલ છે ચેનલ ઉપર નવા હો તો ચેનલને ફોલો કરો, અને આજે ન્યૂઝ છે તમારા ફ્રેન્ડને જલ્દીથી શેર કરો, એટલે એને પણ ખ્યાલ આવે કે એક્ઝામ હવે એનું ડેટ આવી ચૂકી છે કે હવે તૈયારી કઈ રીતે કરવી। અને વિદ્યાર્થી મિત્રો, તમારે તૈયારી એમસીક્યુને કઈ રીતે કરવી એના માટે જો તમારો વિડીયો જોતો હોય તો એના માટે પણ તમે નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવજો। આપણે મળીએ નેક્સ્ટ વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।